નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું, આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ. વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઉત્તર ગુજરાતમાં ફરી સરકારી સાયકલનો જથ્થો મળ્યો. ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર સરકારી સાયકલનો જથ્થો મળી આવ્યો, જ્યાં ઘાસફૂસ અને વેલોથી ટંકાઈ ગયેલી સરકારી સાયકલો મળી આવી. ત્યારે મહેસાણાના છાત્રાલયમાં પડી રહી છે સાયકલો, જ્યાં 1200 સાયકલોનો જથ્થો થઈ ગયો છે ભંગાર. ત્યારે 3 મહિનાથી સાયકલોનો જથ્થો થઈ રહ્યો છે ભંગાર, જે સરકાર અને એજન્સી વચ્ચે ક્વોલિટીને લઈને પડી રહી છે, જ્યાં ક્વોલિટીને લઈને સાયકલો પડી રહી હોવાની માહિતી સામે આવી છે. ત્યારે વિદ્યાર્થિનીઓને આપે તે પહેલા જ ઘાસ ઉગી નીકળ્યું સાયકલ, કે જ્યાં અધિકારીઓ આ મુદ્દે કંઈ કહેવા તૈયાર નથી. ત્યારે જે સાયકલો જે પડી રહેવાની ઘટના સામે આવી છે, જ્યાં વિદ્યાર્થિનીઓને આપે તે પહેલા જ સાયકલ ઉપર ઘાસ ઉગી નીકળ્યું, કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે, કે જ્યાં ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર સરકારી સાયકલોનો જથ્થો જોવા મળી રહ્યો છે, જ્યાં ઘાસફૂસ અને વેલોથી ટંકાઈ ગયેલી સરકારી સાયકલો ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો. આ સાયકલો છે વિદ્યાર્થિનીઓને જે આપવાની, આ સાયકલો છે સરકારી છાત્રાલય, કે સરકારી સાયકલો છે તે છાત્રાલયમાં જોવા મળી છે. મહેસાણાના છાત્રાલયમાં આ સાયકલો પડી રહી છે, ત્યારે 1200 સાયકલોનો જથ્થો છે જે ભંગાર થઈ રહ્યો છે. ભંગાર હાલતમાં જોવા મળી આ સાયકલો, કે જ્યાં ઘાસફૂસ અને વેલ ઉગી નીકળી છે આ સાયકલો ઉપર. ત્યારે સરકાર અને એજન્સી વચ્ચે ક્વોલિટીને લઈને જે સાયકલો પડી રહી છે, ત્યારે સરકાર અને એજન્સી વચ્ચે વિદ્યાર્થિનીઓ પીસાઈ રહી છે, કે જે વિદ્યાર્થિનીઓને સાયકલ મળવી જોઈએ તે સાયકલ મળી નથી રહી, અને જેને લઈને સાયકલો કાટ ખાધેલી હાલતમાં જોવા મળી રહી છે, ભંગાર હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે સાયકલો પડી રહી હોવાની માહિતી સામે આવી રહી છે. ક્વોલિટીનો ઇસ્યુ છે, અને જ્યાં ક્વોલિટીના ઇસ્યુને લઈને વિદ્યાર્થિનીઓને સાયકલ નથી આપવામાં આવી, ત્યારે સરકાર અને એજન્સી વચ્ચે ક્વોલિટી મુદ્દે સાયકલો પેન્ડિંગ રાખવામાં આવી છે. ત્યારે સરકારી કુમાર છાત્રાલયના દ્રશ્યો છે, કે જે સરકારી કુમાર છાત્રાલયમાં આ સાયકલો પડી છે, ત્યારે ક્વોલિટીના ઇસ્યુને લઈને સાયકલો નથી આપવામાં આવી, જ્યાં વિદ્યાર્થિનીઓને આપે એ પહેલા જ સાયકલો ઉપર ઘાસફૂસ અને વેલ જોવા મળી રહી છે. ત્યારે અધિકારીઓ આ મુદ્દે કંઈ પણ કહેવા તૈયાર નથી.